રૂપાલાના વિરોધમાં જામનગર રાજપૂત સમાજે રોષ ઠાલવ્યો. રાજપૂત સમાજ વિશેની ટિપ્પણીના મામલે દર્શાવ્યો વિરોધ. જામનગરમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત. ભાજપના રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની લોટી બેટીના વ્યવહાર અંગે કરેલા ઉચ્ચારણના વિરોધમાં જામનગર શહેરમાં રાજપૂત સમાજની આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજના આગેવાન કાંતુભા જાડેજા એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભાજપ પક્ષ રાજકોટના પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો જામનગર રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર મતદાન કરશે. એટલું જ નહીં, મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ પક્ષ સામે વિરોધ નથી પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણ સામે વિરોધ છે. ચૂંટણીમાં ભાજપ વિરોધ મત આપવા ગામડે ગામડે પોસ્ટર સાથે વિરોધ કરાશે. જામનગર રાજપૂત સમાજ ખાતે આજે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજપૂત સમાજની તમામ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ રાજપૂત સમાજે એક જ માંગ કરી રહ્યા છે કે ભાજપના રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ. જો તેની ટિકિટ આપવામાં આવશે તો જામનગર સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે એવી ચેતવણી આપી હતી કે જો કોઈ ભાજપના નેતાઓની વાતમાં આવી જઈ રાજપૂત સમાજના આગેવાનો આ મુદ્દે સમાધાન કરશે તો તે સમાધાન પણ આ રાજપૂત સમાજને મંજૂર નથી અને આગામી સમયમાં જામનગર ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કરણી સેનાના હાલારના પ્રભારી કાંતુભા જાડેજાએ જણાવ્યું હતું કે આ દેશ માટે થઈને રાજપૂત સમાજે હંમેશા બલિદાનો આપ્યા છે તેનો ઇતિહાસ છે. તેવા સમયે એક શિક્ષક કક્ષાના વ્યક્તિ આ પ્રકારના રાજપૂત સમાજ વિરુદ્ધ મત માટે જાહેરમાં પ્રવચન આપે તે દુઃખદ બાબત છે. ક્ષત્રિય સમાજ અનેક બલિદાનો આપ્યા છે અને એના પાર્યા પણ આજે ઇતિહાસમાં મંજૂર છે, ત્યારે રાજપૂત સમાજ વિશે આ પ્રકારની બેનું દીકરીઓના ઉચ્ચારણ કરવા તે રાજપૂત સમાજના અપમાન સમાન છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે. જેથી ભાજપ આ રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ તે મુખ્ય માંગ છે. નહીંતર આવનારા સમયમાં ભાજપની સામે આ રાજપૂત સમાજ મેદાનમાં આવશે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ ભાજપના વિરોધમાં નથી પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણના વિરોધમાં છે અને આ કોઈ પણ સંજોગોમાં સાંકી લેવામાં નહીં આવે. અને ઉચ્ચારણના વિરોધમાં જો ભાજપ તાકીદે પગલાં નહીં લે તો જામનગર ખાતે રાજપૂત સમાજમાં મહાસંમેલન પણ યોજાવાની ચેતવણી આપી હતી. આ પત્રકાર પરિષદમાં મહાકાલ સેનાના અધ્યક્ષ જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હું પોતે પણ ભાજપની સાથે 20 વર્ષથી જોડાયેલો છું પરંતુ આ પ્રકારના ભાજપના આગેવાન પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણ છે તેના વિરોધમાંથી હું ભાજપમાંથી રાજીનામું આપું છું. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ જો ઉમેદવાર ન બદલે તો ભાજપનો મતનો બહિષ્કાર કરવા અને ભાજપ વિરોધી મતદાન કરવા યુવાનો મહિલાઓ ગામડે ગામડે ફરશે. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર.